शिवाजी ना मातुश्री नु नाम जीजाबाई, आम तो जीजीबाई छे, आपणे जीजाबाई कहीए छीए। जीजाबाई सोमलखार झेर देता था थोड़ू थोड़ू शिवाजी ने, એમાં બાજુવાળી સોતી કે માં ભાળી ગઈ અને જીજાબાઈનું બાવડું પકડી લીધું, માં આ શું કરે શિવાને ઝેર દેવાય? ત્યારે જીજાબાઈ એટલું કીધું કે બેન, શિવ મને પ્રાણથી વાલો છે, મારા કાળજાના કટકા કરી અને શિવાને પીરી દઉં તો શિવ મારા જીવથી પણ વાલો છે, વિશેષ છે, પણ બેશરમ જગત દગલબાદ દુનિયા શિવાને હામી છાતીએ નહીં મારે, કોઈ દગાથી શિવાને ઝેર દે ને તો ઝેર પણ પચી જાય, એટલે અત્યારથી ટેવાયો કરું છું એને। આમ જનેતાના સંસ્કારો સંતો પાસે આપણે જઈએ છીએ ને આપણે લઈને બહુ ઓછું આવી છીએ, ખાલી બાપુ પાસે મજા આવી, પણ એ આપણે ઘડીક બેહી એમ બહુ મજા આવી, બહુ મજા આવી, પણ જયારે આપણે અપનાવતા નથી, હૃદયને પતારામાં તિજોરીમાં કઈ મૂકતા નથી, એટલે ખાલી રહીએ છીએ। આમ હમણાં વાત કરતો હતો કે લાલચંદ બાપુ પાસે, લાલ બાપુ પાસે હું બહુ જાઉં છું, મારામાં ખૂબ પ્રેમ છે એમને, અને એક એક નાની નાની વાત, નાની નાની વાત, હમણાં પ્રેમદાસ બાપુ, બાપુ પ્રેમાનંદ બાપુ, હમણાં ભૂલ થઈ ગઈ મારી બદલ સમા, બાપુ કે પ્રેમાનંદ બરાબર છે, હું તમારા એવા ગુનેગાર ઠેરાય પાછો, એટલે નાની વીરડી છે, હાવ નાની છે વીરડી, નાની પણ હજાર હેલ લગાડી દો ને એમ કતાર તો હજાર હેલ ભરાઈ જાય, પણ ખોબો પાણી વીરડીનું ખૂટે નહીં, મંત્ર હાવ નાનો છે પણ મંત્ર જો પકડાઈ જાય તો ભવ સાગર તારી દે, નાનો વીરડી નાની એમ તાવડી, આપણે તાવડીની નોંધ ન લીધી, હમણાં હકા બાપુ પાસે હું કહેતો હતો, મેં આપણે પાપ લાગવાના છે, કોઈ તાવડીને પ્રણામ ન કરી, આ બધા બેઠા ને એના માથે રોટલા ઉઠલાવીને હજારોની તૃપ્તિ ભાંગવા વાળી તો તાવડી છે, પણ તાવડીને કોઈ આપણે પ્રણામ ન કરીએ એનો આપણે દોષ લાગશે મારા વાળો, નામ નાનું તાવડી પણ કામ વેરાટ, વીરડી નામ નાનું કામ વેરાટ, મંત્ર નામ નાનું કામ વેરાટ, અંજળી હાવ નાની પણ અગસ્ત ઋષિ અંજળીમાં સમંદર પી ગયા હતા, નામ નાનું કામ વેરાટ, એમ છીપલા આવને ખરતી છીપલા મોતીડા બુંદ પાણીનું છીપલા પકડે, હાવ નાના છીપલા હોય જીવડા, અને એમાંથી અમૂલ મોતી થાય ને એ મોતી પહેર્યા પછી બીજા માણસને શીતળ બનાવી દે, નામ નાનું છીપલી છીપલા પણ કામ વેરાટ, નાના નામ છે ને કામ વેરાટ છે, એમ આપણે મોટા મંદિર છે, નામ નાનું છે, નામ મોટું છે, મોટા મંદિર આપણે, અને કામે વેરાટ છે, આમ આપણે બહુ મોટી કઈ બીજી જગ્યા પ્રમાણે તો આપણે મોટા મંદિર બાપુ નો કહેવાય ને, કેટલી બધી આમ આમ તો આપણે મોટા મંદિર શું કહેવાય, બીજી ઓલા આમ જો એટલે તમે જગતના ચોકમાં નજર માંડો, પણ કેટલું વેરાટ કામ, કેટલા સેવાના કાર્ય થાય છે, ભલામણા તાળીથી વધાવો બાપ, આપણા આપણા કઈક એમાંથી જો ક્યાંક ખુલે તો કઈક ભંડારના દરવાજા ક્યાંક ચાવી થોડી ઘણી લાગી જાય, એ મોટા મંદિર કમલાપતિ કરણ સુમંગલ કારણ જય 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 જગદીશ જયો, એ જગદીશ ભગવાન, અને અહીંયા સતત બાપુ ઘણી વાર કહે છે શંભુનાથજી, બાપુ એમ કહે કે કોઈ ફળ લઈને આવે ને તો બે ફળ મૂકે ને, એમ કે ભાઈ બે ફળની જરૂર નથી, ભગવાન રાજીશ તારા માથે, પણ એક ફળ રહેવા દે, અને એક ફળ સીધો દવાખાને જા, ગરીબ દર્દી હોય એને ફળ લેવાનો વેતન હોય ને એને ફળ ખવડાવી દે, જા ભગવાન રાજીશ તારી માથે, સતત જાગૃતિ, એક એક ફળની જાગૃતિ, અને સમાજ હિત માટે, સમાજ માટે, ઘણી કે ને ઓલો મહાજન છે, મહાજન કોઈ જ્ઞાતિ જ નથી, આ મારો વિરોધ છે બાપુ, કોઈ એમ કે ને કે મહાજન છે, મહાજન કોઈ જ્ઞાતિ નથી, એક માણા હોય ને એને જન કહેવાય, જન એટલે માણા, જાજા બધા માણસો હોય ને એને સભાજન કહેવાય, બહુજન કહેવાય, એના ઉપરનો સ્ટેપ છે સજ્જન, જાગૃતિ માટે, પરહિત માટે જાગૃત છે અને સજ્જન કહેવાય, અને એના ઉપરનો સ્ટેપ છે મહાજન, સમાજ હિતાર્થ માટે અવતરેલો મહાત્મા, સજ્જન જન, સભાજન સજ્જન અને બહુજન મહાજન, એટલે મહાજન તો બધી જ્ઞાતિમાં હોય છે, કોઈ જ્ઞાતિ મહાજન નથી, બધી જ્ઞાતિમાં મહાજન હોય છે, સમાજ હિત માટે અવતરેલો હિતમાં સમાજને કેળો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કહે છે, આ ધર્મ ક્ષેત્ર લ્યો, મહાભારતનું આપણે ક્ષેત્ર જોવા જઈ ન જોવા દે, અડગડાનંદ સ્વામી કહે છે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર એટલે કે આમ લાંબી આંગળી કરો ને કે આ બધાને જમાડી દો, એટલે આ તમારું શરીર છે ને ધર્મ ક્ષેત્ર થઈ જાય, ને આમ આમ લાંબી આંગળી કરો કે આ લૂંટી લ્યો તો શરીર કુરુક્ષેત્ર, આ ક્ષેત્ર છે, બીજું કોઈ ક્ષેત્ર નથી, પણ એવી કેટલીક વાતો કરશું, ગુઢારથજી ગાલિયું વધીને વડ થયું, ચંગે માડુંના પૂછ્યું દલજી દલમે રહ્યું, કારણ કે આ સાહિત્ય ભજન આમાં તો ઉકળતા પાણી ફોટો ન દેખાય, તમે બધા શાંત બેઠા છો ને એટલે કંઈક સમજાય છે, ભજન બોલે છે હેમંતભાઈ કાન લગી જાય છે, ઉકળતા પાણી તમારા તમારો ચહેરો પાણીની અંદર જોવો હોય તો પાણીમાં ત્રણ દોષ નો વાજો, વહેતા પાણી તરંગો વાળું પાણી ફોટો નો દેખાય, ઉકળતું પાણીમાં ફોટો નો દેખાય, આપતી ખરતું પાણી ચોખ્ખો છે પણ ડખોળાઈ ગયેલું,
ખરડાઈ ગયેલું પાણી એમાં ફોટો ન દેખાય, અને એમાં શાંત પાણી હોય ને ફોટો દેખાય ને એમાં શંકા કુશંકા તર્ક વિતર્ક ઘા કરો ને કાંકરા ને એટલે કુંડાળા ઉત્પન્ન થાય, એમાં ચિત્ર ભૂહાઈ જાય. એટલે શાંતિથી તમે બેઠા છો, ધર્મ ક્ષેત્રમાં બેઠા છો, ભગવાન જગદીશના ખોળે બેઠા છો, પૂજ્ય બાપુના સાનિધ્યમાં, લાલદાસ બાપુના સાનિધ્યમાં, અને એટલો આનંદની જ્યાં મોજ લાગી છે. હું તો કહું હરદ્વાર માળા ગંગાજીએ નાવા જાય, આમ તો સંત સમાગમ સંતનું સાનિધ્ય મળે એટલે જ બધે જવાની જરૂર છે, એટલે જ માણા જાય છે, પણ સંત પાસે જતો નથી. હવે એન્જોય, ઇંગ્લિશમાં શું કે એન્જોય ને, આ એન્જોય કરવા જાય છે. કારણ કે ત્રણ માણા યાત્રાએ જાય, મૂર્ખો માણા ગયો ને રખડવા ગયો કહેવાય. ધર્મેશભાઈ મૂર્ખો માણા જાય, ત્રણ જ જાય હરદ્વાર, ત્રણ થી ચોથો નહીં, ત્રણ વ્યક્તિ હરદ્વાર જાય, મૂર્ખો માણા ગયો ને રખડવા ગયો કહેવાય. થોડોક સાણો માણા, સંશોધક ક્રિયા વાળો માણા, એનો પ્રવાસ થઈ જાય, એનો પ્રવાસ કહેવાય. ભલે હરદ્વાર જાય પણ પ્રવાસ કરવા. અને જયારે સંત સાનિધ્ય વાળો સંત પાસે બેસવા વાળો માણસ જાય ને, એની યાત્રા થાય, બાકી યાત્રા ન થાય. એ યાત્રા કરે જે સંત પાસે બેઠો હોય, એ યાત્રા કરે. ત્યારે જયારે સંત સાનિધ્યની આપણે મોજ લૂંટીએ છીએ, અને સુંદર ઓર મિલે સબ હી પણ સંત સમાગમ દુર્લભ પાઈ. કારણ કે મેં બિગરો સુધરે સિગરી, પર તું બિગરે સિગરો બિગરી હે, મેં જરી હો તબ તું મરી હે, સુગરી હું જાત સબે કુગરી હે, દીન દયાલ પતિત કે પાવન તું ધરે તબ કોન ધરી હે, પાલક વિશ્વ બ્રહ્માંડ પિતા યહ બાલક ભૂલત બાપ ટરી હે, મેં બિગરો સુધરે સિગરી પર તું બિગરે શિગરો બિગરી હે, મેં બિગરો સુધરે સિગરી પર તું બિગરે સિગરો બિગરી હે. એવા સાનિધ્યમાં બેઠા છે ત્યારે ભાઈ શ્રી કોને રજૂ કરું ભાઈ, તમારે હે હેમંતભાઈ ને, હેમંતભાઈ આપ 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 હેમંતભાઈને આપણે પા માણીએ, કારણ કે હેમંતભાઈ આપણા ગુજરાતનું ગૌરવ છે. અને એવા સાનિધ્યમાં મળ્યા છે ત્યારે બધા ખરેખર શાંત પાણી છે, ને તમારો મારો બધાનું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે, ફોટો દેખાય છે. ત્યારે હેમંતભાઈ ચૌહાણને આજી, હા આજી આજી સંભળાવી દઉં. બાપુને ભગવાન નરસિંહ ચાણ સાહિત્ય છે, તમને એમ લાગે કે આ ગઢવી કડેડાટી ફડેડાટી બોલાવે છે, આના અર્થો છે બાપ, એક એક શબ્દના અર્થો છે. હા એમાં અર્થ વિનાનું નથી, આ બ્રહ્માનંદે લખ્યું છે. કૈસર સર પર સધર્ય મર ધર્ય અનુસાર ઘર ઘર વર ધર્મેલ કરે હરિ હર સૂર્ય વર્ય જર યદિ મન હર બર બર યદિ બોર હરગ બરે નિર્ગત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે તદ ગણ રવ પટ ફરર ગરર પદ ગુંગર રંગ પર સુંદર શ્યામ રમે જી રંગ પર સુંદર શ્યામ રમે જણણણણણણણ જણણ ગણણ પર જાંજર ગોમ ધણણ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 
એટલે આના અર્થ છે ગણ એટલે ઘણા, રવ એટલે અવાજ, પટ એટલે વસ્ત્ર, ગણ રવ પટ ફરર. આમ અવળા હવળા ઉડી રહ્યા છે જયારે નૃત્ય કરે છે ત્યારે. પદ ઘૂંગર પગમાં પહેરેલા ઘૂઘરા નો અવાજ, રંગ પર સુંદર શ્યામ રમે, ભગવાન કૃષ્ણ રમી રહ્યા છે. એક એક શબ્દ ના સર સર પર સદર, એક શબ્દ જે કવિ હોય ને લખતા હોય ને એને પૂછી જજો, એક શબ્દ ન મળે ને તો આખી રાત ઊંઘ નો આવે, એને આખી રાત ગોતો એક શબ્દ માં ખાલી, એને પર ન મળે એક પર તો આખી રાત એને ઊંઘ નો આવે, એટલી બધી પીડા છે. આમ તો વ્યથા ના કાંઈ હિમાડા નથી હોતા, આંસુ પકવવાના કાંઈ નિભાડા નથી હોતા, કલેજે લાગી છે આગ તેના ધુવાડા નથી હોતા. પણ ભગવાન ઓલો બાળક, હાથ વરનો બાળક ને એનો બાપ એમ કીધો કે તું ભગવાન પાળતો હોય તો આ ખંભમાં, આ થંભમાં મને ભગવાન દેખાડ. અને કઠિન થંભ ધકી લાલ કરી અને ખડગ બાહુ બિકરાલ, બેતાળી મણ નું ખડગ તોડીને હિરણ્યકશ્યપ ઉભો છે અને પોતાનો બાપ, પોતાનો પિતા. અને આમ કહેતો હતો કે હે પ્રહલાદ, જો તું ભગવાનને ભાળતો હોય તો ખંભમાં મારે તારો ભગવાન જોવો છે. અને દહપુરથી ચામડું ખેંચી લે, તડતડાવી નાખે ચામડો, એટલો ધગેડા મારતો હતો થંભ. અને એમાં આમ પ્રહલાદે નજર કરીને તો કીડી ચડાવી, સાંભળા આમ કીડીની કતાર ભાડી, આમ કીડીની ચટકી ભાળી, આમ ઓહો મારો બાપ મારો નાથ આમાં છે, પિતા આમાંય મેં ભગવાન ભાળું છું, આમાંય મારો નાથ છે. તો કે બતાય, હા ટૂંકમાં કહું છું. અને ધોડીને જા બધ ભરી જા ફટ્ટા, તમે યટ્ટા નાદ ગરદ બિકટ્ટા ઉગ્ર પ્રભુમાય પ્રગટ્ટા નરસિંહ નવ છટ્ટાસા.
फट्टा तमी यट्टा नाथ करत बिगट्टा उग्र प्रभु माय प्रगट्टा नरसिंह छट्टा सा लटा लहरा दी अंग अंग प्रति पट्टा मुग नयन बिगट्टा बहग लपटा सा दंत कटकटा नक चकर ककरटा देखी यहा उलटा धनु राज रा दट्टा सा पट्टा सब थक थक्यो दम फट्टा दम जा फट्टा तमी यट्टा नाथ करत बिगट्टा उग्र प्रभु माय प्रगट्टा नरसिंह छट्टा सा आम जा थम फाटो तद काडा डाडा डाड ब्रह्मांड जय सह कड कत जाला ली जाला दद जल बु जलंग दड़ 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 दमक थड़ड़ भाई बहुदार अन खड़ड़ मैं शिव दान खोलन तड़ तड़ सुर दोंद धड़की यसुरातन अन गड़ड़ हाँ जी यदि हड़ड़ गड़ाए बट था यसुरान प्रगट गण बंधन अन बिकट रूप नर सिंह बने जी बिकट रूप नर सिंह बने जी बिकट रूप नर सिंह बने कड़ा डाडा डाडा डाड ब्रह्मांड एक से ही कड़ कत यड़ड़ यड़ड़ दद जल बु जलंग हड़ुड़ा डिकता आप समुद्र जाऊंडू अमड़े ना नीर अन थम फाइटो अन ई थम फाइटो न तो हिरणा कश्यप थार 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 ध्रुजवा मंडाइनो अन भाईगो तो लंब भजा कर पकड़ लिए पिकड़ो भगवान ने भगवान के भागवा दिए त्रिलोक नो नाथ के भागवा दिए अन पकड़ो पाड़ो खारा रा 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 करतो अन मुक्यो खोला माम अन यादी अपावे छे जोजो भगवान मा कोई दी अन्याय न होय एना कोयडा एनी रेखा ताणेली एना ऊपर कोई रेठा रेखा नो ताणे के मारो बाप जे लीटो करे एमा तमे रति भारे आगो पाछो नो करी हगो एना न्याय मा एनो न्याय तो एटलो परफेक्ट छे के आपणे एमा काय आगो पाछो नो करी हगी नन ई वखते खोळा मा उरावी पहला पहला हम आम जोई अने हिरणा कश्यप ने नरसी भगवान जहाँ जय जय मीन वरा कम मठ नर हर बल वामन परशु राम रघुबीर कृष्ण कीर्ति जग पावन बौद्ध कलंकी व्यास प्रतु हरि हंस मन वंतर यज्ञ ऋषभ भाई ग्रेव ध्रुव वरदान धनंतर बत्री पद्दत कपिल देव सनकांदी करुणा करौन चौबीस रूप लीला रचे यज्ञ दास बुध पद धरो ई भगवान नरसिंह भगवान ने हिरणाकश्यप ने खोला में लई अने एटलू कीधु के आय हिरणाकश्यप पायो वरदान तो को वरदान प्राप्त कर એમાં ખંડિત નથી થતું હા ભાઈ એ માગેલું રાત્રે નહીં દિવસે નહીં લોઢે નહીં લાકડે નહીં લીલે નહીં સુકે નહીં આવું મોત માગેલું મારા માનાથી નહીં દેવથી નહીં આવું માગેલું અને એ વખતે ભગવાને યાદી અપાવે છે કારણ કે મોત આવે ત્યારે બધું વિહરી જાય છે એક જ્ઞાની માણા શંકરદાન બાપુ લીમડીના કવિનો લખેલો દુઓ છે કે મોત જબર મહેમાન ભળીને ભડકે નહીં ઓ તો કરે સ્નેહ સન્માન સાચો જ્ઞાની શંકર આ જ્ઞાની માણસ મોત થી ન બીવે બાકી કહેવાતા દાદા રહ્યા ને એ તો જાળા ફરવા માંડે મોત આવે ને જોજો મોરારી બાપુ છે ને પૂજ્ય બાપુ એ નામાંકિત વ્યક્તિ કહેવાય નામાંકિત એમને વંદન કરવા પડે અને દાઉદ રહ્યો ને એ નામચિન કહેવાય નામચિન ન થતા મારા બાપ નામાંકિત થઈ જો ધરતી ભાર નો લાગે ને ભાર લાગશે ધરતીને અને એ વખતે યાદી અપાવે છે કે તે વરદાન પ્રાપ્ત કર્યું એમાં ખંડિત નથી થતું ને અને યાદી અપાવે છે સંધ્યા દિન રાતના સંધ્યા છે રાત્રિ નથી દિવસ અડધો સૂર્ય ગરક થઈ ગયો છે અડધો સૂર્યનારાયણ ડૂબ્યો છે અડધો બહાર છે એને રાત્રિ ન કહેવાય દિવસ ન કહેવાય સંધ્યા દિન રાતના પુરુષ પશુ જાત નામે સિંહનો મોરો માણાનું શરીર એવું વિચિત્ર પ્રકારનું આમાં કોઈ કહેવાય માણા કહેવાય સંધ્યા દિન રાત નાન પુરુષ પશુ જાત નામે નખ શસ્ત્ર ઘાત નાન ગોદ વ્યોમ થલ હે આ નખ કોઈ શસ્ત્ર નથી આ ગોદ એટલે ખોળો આ સ્થળ ન કહેવાય સંધ્યા દિન રાત ના પુરુષ પશુ જાત નામે નખ શસ્ત્ર ઘાત નાન ગોદ વ્યોમ થલ હે ઉમર બહાર નાહી ભીતર યાગાર નાહી દાખે નરસિંહ દેખ સુકિયાન ગીલ હે આ નખ સુકાય નથી નખ લીલાય નથી પણ આ તારે ફળ ખાવાનું છે અસ્તુ એવી ઘણી બધી વાતો છે પૂજ્ય બાપુને ખૂબ નરસિંહ ભગવાનનો છંદ જ્યારે મળે ત્યારે વૈશાખ શુલ્ક ચૌદશ વિશાલ રવિ હોત યસ્ત ગત સંધિ કાલ પ્રહલાદ કીન કરુણ કરુણા પુકાર થરાય તંબ ઉર પર દરાર કાયમ બાપુ છંદનું મને કહે છે પણ હવે છંદ બોલવાના ઠેકાણા બહુ ઓછા છે બાપુ એટલે પણ છતાં આપની ભાવના હતી એટલે રજૂ કર્યા પણ અમારે સાઉન્ડ સિસ્ટમ ની સેવા એટલી બધી સંગીતની દુનિયા પરિવાર મહુવા શ્રી નિલેશભાઈ દિનેશભાઈ ડાયાભાઈ લાલાભાઈ અને ધર્મેશભાઈ એટલા બધા શ્રોતાય જોરદાર છે બાપુ આજે જ કહેતા હતા કે હારા ગાયકોને દાજ ન આપી શકે બોલો ક્યાં લગી પોગી છે મારો નાશ જાણે હિંમતભાઈ તમે ગાતા હોય ને તો હું વાહ ન કરી શકું એટલી બધી લાગી છે અંદર દા મારા બાપ કોઈને કાંઈ હિન્દુસ્તાનનો દસ્તાર નથી કરવાનો કોઈક સારું ગાતું હોય ને તારે હાકલો કરજો વાહ ભાઈ વાહ
वाह भाई वाह, वाह कारो निकले ने तो ओले ऊपर बैठो राजी था है नगर तो ईर्ष्या मारी वाली टेर अंदर लगी घर करी के होड़वी नाख्यू बधु वाह नो करी हगे हूँ हेमत भाई ने वाह हेमत भाई बहुत सारा कलाकार छे एम नो कही हगू तोय दा लागे बोलो हारू नो कही हगे बापू नी आज पीड़ा हती ने जराय खोटी नथी न चेहरो लूछवानी जरूर छे न आई नो लूछवानी जरूर छे तमारो प्रतिबिंब जोवो होय तो बाप बीजा ना हूँ लूछवानी जरूर छे आप समक्ष आवे हेमत भाई चौहान जो न राम कृष्ण तांडव रचो ओ निवळी विभू प्रिया विचरी पण सुनो सुनत प्रसन्न हो सदा ए जोन शिव सदन सुनीत शैल श्रृंग सम विशाल जटा छूट चंद्र भाल दंग की तरंग माल विमल नीर गाज ए शैल श्रृंग सम विशाल जटा छूट चंद्र भाल दंग की तरंग माल विमल नीर गाज ए लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कम कम सिंदूर गुलाल प्रकटी वर्षा दे पेरुंदन की कंठ माल निहस हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हरदयाल राजा ए बम 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 डमरु बाज नाद वेद स्वर सुसांज शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे रुणलुक एम ए आयो तथचियम हर व्रत लन नाम लाम रहवि लाम छाजे ए उन रुणलुक एम ए आयो तथचियम हर व्रत लन नाम लाम रहवि लाम छाजे ए तमयान नम से भयाम धड़ दसु जब गड़ दसु कब छट छट तपक वही सच हचूल साजे ए इमीड मी सूत्र जाल चौदह संख्या विशाल सूत्र जाल चौदह संख्या विशाल डर डर हर 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 बम बम डमरू बाज नाद वैद स्वर सुसाज भोले महाराज आज तांडव नाचे शंकर महाराज शंकर महाराज आज तांडव नाचे विष्णु कमर बांधे विष्णु कमर बांधे सस सस गद गद गमम पवम सगम पगम गस गस मीणाधर शारदाया राधे चारण यरु सिद्ध सर्व किन्नर यप सरदा धर्व धर्म यप काम मोक्ष जप रक्ष आचे ए बम 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 डमर बाज नाद वेद स्वर सुसाज भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे
आज किड़े धिन किड़े धिन दार धमक धम धमाके जंजक जंजक जजाज किन किन मंदिर जपाज किड़े धिन किड़े धिन दार धमक धम धमाके ए छुमक छुमक छम छमाक जालर जम जम जमाक घर गम गम घमाक चमक चम चमाके लट लट की लट की फार गत कत यचकी यचकी नीर खत्म रो उचकी मचकी लचकी मचकी नाच ये बम 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 डमर बाज नाद वैद स्वर सो साज शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे श्रुति विचार दुध विध्वनि गति पार ब्रह्म गौर चार सार सर्व मन साचे ए बम 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 डमरु बाज नाद वैद स्वर सो साज बोले महाराज आज तांडव नाचे घटित घाट विघटित सुघटित कपात तांडव को कर्त नाट्यों गिराज राटे अद्भुत यति घटित घाट विघटित सुघटित कपात तांडव को कर्त नाट्यों गिराज राटे ए जय 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 जपत देव वंदन पद महादेव राम कृष्ण कर्त सेव सांब तुम्हारे अखत अलख अति नौप निरखत वलि नमत भोप शंकर हर विश्व रूप रुद्र रूप राजे ए बम 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 डमरु बाज नाद वैद स्वर सो साज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव